नमस्कार। नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत छे। बाळ मित्रों, धोरण 3 विषय गणित प्रकरण 4 लांबू अने टूंकू में आपणे आजे जोईशुं गिल्ली ने गबली कीड़ी ने अनाजना दाणा सुधी पहोंचवा कयो रस्तो टूंको पड़शे एमां आपणे गबली कीड़ी ने मदद करीशुं। गबली अने अनाजना दाणा, तो गबली कीड़ी ने अनाजना दाणा सुधी पहोंचवू छे ते सौथी टूंका रस्तानी शोधमां छे। तमे तेने कही शकशो के कयो रस्तो टूंको छे? आपणे गबली कीड़ी ने टूंको रस्तो शोधवामां मदद करवानी छे। हवे तमे आ टूंको रस्तो, आ रस्ता छे, रस्तानी एक बाजू गबली कीड़ी छे अने बीजी बाजू अनाजना दाणा छे। रस्ता 4 छे, रस्तो ए, रस्तो बी, रस्तो सी अने रस्तो डी। हवे आपणे एने सौथी टूंको रस्तो कयो छे ए शोधवामां मदद करवानी छे। तमे आ टूंको रस्तो दोरीनी मददथी शोधी शको छो के रस्ता उपर दोरीनू माप लई अने दोरीना मापथी पण तमे गबली कीड़ीने मदद करी शको छो। आ रीते आ 4 दोरीओ, एमां पहला नंबरनी जे ग्रीन कलरनी दोरी छे ए रोड एनू माप छे, रेड कलरनी दोरी छे रोड बीनું માપ છે, પાછી ગ્રીન કલરની એ રોડ સીનું અને રેડ કલરની એ રોડ ડીનું માપ છે। તો આમાં આપણે દોરીમાં જોઈએ તો રોડ ડીની જે લંબાઈ માપી છે દોરીની મદદથી એ સૌથી લાંબી દોરી છે, બરાબર। પછી રોડ સી, તો એની લંબાઈ પણ સૌથી લાંબી, આ બીજી બે દોરીઓ કરતાં એની લંબાઈ પણ લાંબી છે। હવે રોડ એ અને રોડ બીની લંબાઈ જોઈએ, તો રોડ એની લંબાઈ રોડ બી કરતાં થોડી લાંબી છે, એટલે સૌથી ટૂંકો રસ્તો કયો થયો? રોડ બી। આપણે જોઈએ અહીંયા રસ્તો, તો આ રોડ એ માપપટ્ટીની મદદથી માપી અને નક્કી કરી શકાય કે કયો રસ્તો ટૂંકો છે। તો રોડ એ, તો રોડ એની લંબાઈ છે 16 સેમી થાય છે। હવે રોડ બીની લંબાઈ જોઈએ, તો આ રોડ બી છે, તો રોડ બીની લંબાઈ થાય છે 13 સેમી। હવે રોડ સીની લંબાઈ જોઈએ, તો રોડ સીની લંબાઈ થાય છે 16 સેમી। માપપટ્ટીની મદદથી માપ લઈએ તો આ રોડ સીની લંબાઈ થાય છે 16 સેમી। હવે રોડ ડીની લંબાઈ જોઈએ, તો રોડ ડીની લંબાઈ થાય છે 21 સેમી। હવે આપણે આ રોડના માપ જોયા, તો સૌથી ટૂંકો રસ્તો કયો હતો જેની લંબાઈ ઓછી હતી? તો રોડ બી, જેની લંબાઈ હતી 13 સેમી, એટલે આ રોડ બી સૌથી ટૂંકો રસ્તો થયો। એનાથી તમે એને ટૂંકો રસ્તો શોધી શકો? તો હા, અહીંયા જે સીધે સીધો રોડ બીની ઉપર લાઈન કરી છે એ રોડ બી કરતાં ટૂંકો રસ્તો છે। અને આ જે ચિત્ર પ્રમાણે ટૂંકો રસ્તો જોઈએ, તો રોડ બી છે અને આપણે એને એનાથી ટૂંકો રસ્તો રોડ બીથી સીધે સીધી લાઈન દોરી, એ સીધી લાઈન 11 સેમીની થાય છે। અને આ ચિત્રના માપ પ્રમાણે સૌથી ટૂંકો રસ્તો બી છે।
જુઓ, રસ્તા વિનું માપ અહીંયા લખેલું છે કે માપ પટ્ટીની મદદથી એક ધાર અહીંયા જે આ ધાર છે ત્યાં શૂન્યનો કાપો મૂક્યો અને અહીંયા સુધીનું અંતર માપ્યું તો આ 5 સેમી થયું હતું. પછી અહીંયાથી અહીંયા સુધીનું અંતર 2.5 સેમી થયું હતું અને અહીંયાથી આ ધારથી આ ધાર સુધીનું અંતર તમને જે આ દેખાય છે વળાંકે કાપ ત્યાં એ બેનું અંતર 1.5 સેમી થયું હતું અને પછી આ વળાંકથી અહીંયા સુધીનું અંતર 4 સેમી થયું હતું, એટલે કે આ રોડ બીની લંબાઈ થઈ હતી 13 સેમી. આ રીતે માપી અને તમે કયો રોડ ટૂંકો છે એ નક્કી કરી શકો છો. મીટર કેટલું લાંબુ છે? બે ભાઈ બહેન હોય છે, એમને પોતાના કપડાં સીવડાવવા હોય છે અને કપડાં સીવડાવવા માટે શેની જરૂર પડે? કાપડની. તો એ કાપડ લેવા માટે જાય છે કાપડની દુકાનમાં અને કાપડની દુકાનવાળા અંકલને કહે છે, જુઓ બિટ્ટુ, આનું નામ છે બિટ્ટુ. બિટ્ટુ કાપડના દુકાનવાળા ભાઈને કહે છે કે હું લાંબો કુર્તો એટલે કે પહેરણ બનાવવા માગું છું, મારે કેટલા મીટર કાપડની જરૂર પડશે? ત્યારે દુકાનવાળા ભાઈ કહે છે, તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો. 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો 2 મીટર બરાબર? તો 2 મીટર બરાબર 200 સેમી થાય. એટલે દુકાનવાળા કાકાએ કહ્યું કે તમે 2 મીટર કાપડ લઈ લો એટલે તમારો કુર્તો સીવડાઈ જશે. પછી બબલી કહે છે, બબલીને સ્કર્ટ સીવડાવો છે એટલે બબલી દુકાનવાળા ભાઈને કહે છે કે અને મારા માટેના લાંબા સ્કર્ટ માટે કેટલા મીટર કાપડ જોઈએ? ત્યારે દુકાનવાળા ભાઈ કાકા કહે છે કે તમારો સ્કર્ટ 3 મીટર કાપડમાં થઈ જશે, એટલે કે તમારા સ્કર્ટ માટે તમારે 3 મીટર કાપડની જરૂર છે. તો 1 મીટર બરાબર 100 સેમી, તો 3 મીટર બરાબર 300 સેમી થાય. તો સેમીમાં જોઈએ તો 300 સેમી અને મીટરમાં જોઈએ તો 3 મીટર. તો 300 સેમી બરાબર 3 મીટર. ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટીથી કાપડ માપતા જરૂર જોયો હશે. અહીંયા જુઓ, તમને ચિત્રમાં જે આ દુકાનવાળા ભાઈ હતા કાપડની, એમના પાસે જે માપપટ્ટી છે એ 1 મીટરની છે, એટલે કે 100 સેમી. 1 મીટર એટલે કેટલા સેમી? 100 સેમી. 100 અંક સુધી લખેલા આમાં નંબર છે. 100 અંક એટલે 100 સેમી. 0 થી 100 અંક સુધી અંકિત કરેલા છે, એટલે એમની પાસે આ જે પતલી પટ્ટી છે એ પતલી પટ્ટી 1 મીટરની છે. હવે આપણે દોરડાનું લેવાનું છે અને દોરડાનું માપ 1 મીટર કરવાનું છે. તમારે આવી દોરડી લેવાની. આ છે મેજર ટેપ, એના વડે માપી અને દોરડું 1 મીટરની લંબાઈ માપવાની છે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. દોરડાના એક છેડે ગાંઠ વાળો મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવો, ગાંઠ વાળી અને પછી એ મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવવાની છે. દોરડા પર 1 મીટરનું નિશાન કરો અને ત્યાં ગાંઠ વાળો. આ રીતે 1 મીટરનું દોરડું તમારે તૈયાર કરવાનું છે. હવે 2 ગાંઠ વચ્ચેનું અંતર 1 મીટર છે. તમારું
આ દોરડું 1 મીટર લાંબું છે. જુઓ, તમને ચિત્રમાં દેખાય છે કે આ ચિત્રમાં દોરડાના બંને છેડે ગાંઠ વાળેલી છે અને જે નિશાની કરી છે અહીંયાથી અહીંયા સુધી, તો એ 1 મીટરની છે. સો સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર કેટલા મીટર થાય? 1 મીટર. હવે અનુમાન કરો અને ચકાસો. જ્યાં કીડી હોય ત્યાં અંદાજો લગાવવાનો હોય છે. પ્રવૃત્તિ એક. પ્રવૃત્તિ એક શું છે? 1 મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો. આ વસ્તુઓમાંની કઈ વસ્તુઓ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી છે તે શોધવા તમારા મીટર દોરડાનો ઉપયોગ કરો. આપણે જે 1 મીટરનું દોરડું બનાવ્યું એ દોરડાની મદદથી તમારે 1 મીટર કરતાં વધારે કે ઓછી લંબાઈ કે પહોળાઈના સાધનોની લંબાઈ માપવાની છે અને શોધવાનું છે કે આ વસ્તુ 1 મીટર કરતાં વધારે છે, એની લંબાઈ કે પહોળાઈ કે 1 મીટર કરતાં ઓછી છે એ આપણે શોધવાનું છે. વસ્તુનું નામ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી, તો અહીંયા વસ્તુનું નામ છે ટેબલની લંબાઈ. તો ટેબલની લંબાઈ જોઈએ. આપણે તમે જે દોરડું બનાવ્યું એ દોરડાની મદદથી તમે આ ટેબલની લંબાઈ માપો તો આ ટેબલની લંબાઈ છે 1 મીટર કરતાં વધારે. તો 1 મીટર કરતાં વધારેના ખાનામાં રાઈટ કરી શું. પછી વસ્તુનું નામ છે કે ટેબલની પહોળાઈ. તો આ ટેબલની પહોળાઈ તમે દોરડાની મદદથી માપશો તો એની પહોળાઈ 1 મીટર કરતાં ઓછી છે, એટલે આપણે રાઈટ કરીશું 1 મીટરનાથી ઓછાના ખાનામાં. વસ્તુનું નામ 1 મીટર કરતાં વધારે કે 1 મીટર કરતાં ઓછી, તો વસ્તુનું નામ છે બારણાની પહોળાઈ. તો આ બારણાની પહોળાઈ એ 1 મીટર કરતાં ઓછી છે. વસ્તુનું નામ છે બારણાની લંબાઈ. તો બારણાની લંબાઈ જોઈએ તો દોરડાની મદદથી તમે માપો, 1 મીટરનું જે દોરડું બનાવ્યું છે એનાથી માપો તો આ બારણાની લંબાઈ 1 મીટર કરતાં વધારે છે. પલંગની લંબાઈ. તો પલંગની લંબાઈ જોઈએ તો દોરડાની મદદથી આ પલંગની લંબાઈ જોઈએ તો એની લંબાઈ 1 મીટર કરતાં વધારે છે. હવે પલંગની પહોળાઈ જોઈશું. તો આ પલંગની પહોળાઈ એ 1 મીટર કરતાં ઓછી છે, એટલે ઓછાના ખાનામાં રાઈટ કરીશું. આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું છે, નામ લખવાની છે વસ્તુઓનું અને 1 મીટર કરતાં વધારે કે ઓછાના ખાનામાં જેની લંબાઈ વધારે હોય તો વધારેના ખાનામાં રાઈટ કરવાનું અને ઓછી હોય તો ઓછાના ખાનામાં રાઈટ કરવાનું. પ્રવૃત્તિ 2 છે. જુઓ, દોરડાની મદદથી બાળક એના મિત્રની લંબાઈ ઊંચાઈ માપે છે કે એના મિત્ર કેટલા ઊંચા છે. તો પ્રવૃત્તિ 2 જોઈએ આપણે કે ત્રીજા ધોરણના કેટલાક બાળકો પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈએ નિશાની કરી છે. તમે પણ તમારા વર્ગની દિવાલ પર 1 મીટરની નિશાની કરી શકો છો. તમારા મિત્રની ઊંચાઈનો એક કોઠો તૈયાર કરો. સેન્ટીમીટર માપવા માટે તમારી નાની માપપટ્ટીનો ઉપયોગ કરી શકશો. કેટલા સેન્ટીમીટર વધારે છે કે ઓછો છે એના માટે આપણે માપપટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ. નામ છે શંભુ. તો એની ઊંચાઈ જોઈએ. અહીંયા ચિત્રમાં શંભુ છે. તો શંભુ 1 મીટર કરતાં ઊંચો છે, નીચો છે કે સરખો છે એ જોઈએ. તો શંભુ 1 મીટર કરતાં ઊંચો છે. કેટલા સેન્ટીમીટર ઊંચો વધારે છે? તો 4 સેન્ટીમીટર. નામ છે સૌરભ. 1 મીટર કરતાં ઊંચો, નીચો કે સરખો?
કેટલો વધારે છે કે ઓછો? તો સૌરભ જોઈએ તો સૌરભની ઊંચાઈ 1 મીટર કરતાં વધારે છે, એટલે કે ઊંચો છે. કેટલા સેન્ટીમીટર વધારે છે? તો 16 સેન્ટીમીટર વધારે છે. નામ હર્ષ, એની ઊંચાઈ જોઈએ તો હર્ષની ઊંચાઈ 1 મીટર કરતાં વધારે છે કે ઓછી? તો હર્ષ નીચો છે એટલે એની ઊંચાઈ 1 મીટર કરતાં ઓછી છે. હવે કેટલા સેન્ટીમીટર? તો 3 સેન્ટીમીટર ઓછી ઊંચાઈ છે. પ્રિયંકા, તો પ્રિયંકાની ઊંચાઈ જોઈએ તો એની ઊંચાઈ કેટલી છે? 1 મીટર, એટલે એ સરખી છે. બરાબર. થેન્ક યુ.